સૌથી પહેલા વાત, સુરતમાં નેશનલ લેવલની જિમ્નાસ્ટિક ખેલાડી લેશે દીક્ષા. સુરતની પૂજા શાહ દીક્ષા લેશે. 14 ફેબ્રુઆરીના રોજ પૂજા દીક્ષા લેશે. માસ્ટર ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં આ પૂજા શાહ અભ્યાસ કરે છે. એક જ વર્ષમાં સંન્યાસના માર્ગ ઉપર પૂજા જશે. તો સુરતના નેશનલ લેવલની જિમ્નાસ્ટિક ખેલાડી છે, ખૂબ જ મોટી ઉપલબ્ધિ તેમને મળી છે સુરતની પૂજા શાહને. જ્યારે હવે તે આ ઉપલબ્ધિ બાદ દીક્ષાના માર્ગે આગળ વધવાની છે. માસ્ટર ઓફ કોમર્સના પ્રથમ વર્ષમાં હાલ તે અભ્યાસ કરે છે. ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક જ વર્ષમાં સંન્યાસના માર્ગ ઉપર પૂજા શાહ જવાની છે. સુરતથી આ સમાચાર જેમાં પૂજા શાહ દીક્ષા લે છે. આ વિષય પર વાતચીત કરવા માટે ચેતન પટેલ અમારી સાથે સીધા જોડાઈ રહ્યા છે. જી ચેતન, અત્યારે આ જે છોકરી છે, જે મહિલા છે, પૂજા શાહ, જે સુરતની છે, નેશનલ લેવલની જિમ્નાસ્ટિક ખેલાડી છે, અને હવે તે દીક્ષાના માર્ગ ઉપર જવાની છે, શું છે સમગ્ર મામલો? જી ચોક્કસથી, સુરતની 22 વર્ષીય પૂજા શાહ નેશનલ જિમ્નાસ્ટિક પ્લેયર રહી ચૂકી છે. તે અત્યારે જે કોમર્સનો અને પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. એક વર્ષ પહેલાં તેને પોતાના જે ગુરુજી છે ત્યાં તેમને આ જે પોતાની જે દીક્ષા છે તે અંગે વાતચીત કરી હતી. તે સમય હવે આવી ગયો છે. 14 ફેબ્રુઆરી એટલે કે જે પૂજા છે તેમના પિતા કિરીટભાઈનો જન્મદિવસ છે. આ દિવસે જે પૂજા છે તે પૂજા પોતે સંયમનો માર્ગ અપનાવશે. હાલ આપની સાથે પૂજાનો જે પરિવારજન છે તે જોડાયો છો, તો તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. હાલ આપણે પહેલા તો એમની માતાને પૂછે કે તેમના માટે કેટલું અઘરું છે. જી, આપની 22 વર્ષીય પુત્રી હવે દીક્ષાના માર્ગે વર્ષે, કેટલું કઠિન છે આપના માટે? કઈ કઠિન નથી મારી માટે. સારો માર્ગ છે, સાચો માર્ગ છે, પ્રભુનો પંથ છે, મારી માટે કઈ અઘરું નથી. જી, પહેલી વખત જ્યારે આ વાત આપણે કરી ત્યારે કેવું લાગ્યું? હા, થોડું મને થયું, પણ મને વિચારીને પછી એવું થયું કે સાચો માર્ગ છે. જી, આપણી સાથે હવે ખુદ પૂજા જોડાય છે, તો પૂજા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીએ. જી પૂજા, આપ નેશનલ જિમ્નાસ્ટિક પ્લેયર છો, હવે આ સંયમનો માર્ગ અપનાવવા જઈ રહ્યા છો, કેવું લાગી રહ્યું છે? હું આજથી વર્ષ પહેલા જયારે મારા ગુરુદેવ અને પૂજ્યપાદ રશ્મિ રત્ન સુરી સ્વરજી મહારાજ સાહેબ તથા ગુંડરત્ન સુરી સ્વરજી મહારાજ સાહેબના પાવન નિશ્રામાં જયારે મેં ઉપદાન કર્યા ત્યારે સંયમ જીવન શું છે અને એકચ્યુઅલમાં સંસાર શું છે અને સંયમ જીવન શું છે ત્યારે જોયું, તો મને ઉપદાનમાં 45 દિવસમાં સાધુપણાની ઝાંખી મળે છે. જો ત્યારે જ આટલી આનંદ મળતો હોય તો હું જયારે સાચો સંયમ લઈશ ત્યારે મને કેટલો બધો આનંદ મળશે, અને સાચો સંયમ લઈશ ત્યારે કેટલો આનંદ મળશે. જ્યારે અને નેશનલ લેવલ સુધી હું જિમ્નાસ્ટિકમાં ગઈ હતી બરાબર, અને ત્યાં આ બધી વસ્તુ કરતાં સંયમ જીવન એ સાચે ખૂબ જ આનંદદાયક છે. તેથી મને સંયમ જીવનમાં અને મારા ગુરુદેવની અમિત દ્રષ્ટિ મારી ઉપર પડી, તેમણે મને દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું, અને 14 ફેબ્રુઆરીએ મારા પપ્પા અને મારા મમ્મી પપ્પા મારી દાદી એ બધાએ મને બહુ જ ઉત્સાહપૂર્વક અને એકદમ પ્રોત્સાહનપૂર્વક મને સંમતિ આપી, મંજૂરી આપી, અને હું પપ્પાને મારી એમની બર્થડેના દિવસે સૌથી મોટી ગિફ્ટ પ્રદાન આપવા જઈ રહ્યું છું, અને બસ ગિફ્ટ આપવા જઈ રહ્યું છું. જી, આપણી સાથે કિરીટભાઈ જોડાયા છે. જી કિરીટભાઈ, પિતા માટે પોતાની પુત્રી ખૂબ જ લાડકવાઈ હોય છે, હવે જ્યારે આપણી પુત્રી સંયમના માર્ગે જઈ રહી છે, શું કહેશો? કોઈ પણ બાપને એવી ઈચ્છા હોય કે પોતાની દીકરી વધુ સુખી થાય. મેં જોયું કે સંયમ અને સંસાર કરતાં વધુ સંયમમાં સુખ છે, અને પરમાત્મા મહાવીર દેવે બતાવેલો માર્ગ છે, 2600 વર્ષથી બતાવેલો પરમાત્માનો જે માર્ગ છે. એટલે અમે વિચાર કર્યો કે અમારી દીકરીની જો મન અને ભાવના છે તો અમે સુકામ એને સંયમ પંથે ન મોકલીએ. એટલે અમે એની ઈચ્છાને પુષ્ટિ કરવા માટે વધારે એને પુશઅપ કરી અને દીકરી સંયમ માર્ગ લેવા માટે તૈયાર થઈ, અને અમે એને સૌ પરિવારે અનુયોજના આપી, અને અમારી દીકરી અત્યારે સંયમ માર્ગે જાય છે, એનું અમને ખૂબ આનંદ છે. એના ગુરુ અમારું ઘર ધર્મથી વાસિત છે, અને ધર્મના સંસ્કારના કારણે, અમારા ફઈ મહારાજના કારણે અને અમારા ગુરુ ભગવંતોના કારણે ખૂબ આશીર્વાદથી અમે લોકો અમારી દીકરીને સંયમ પંથે મોકલવા માટે તૈયાર થયા છીએ. જી, એક ખાસ કરીને નેશનલ જિમ્નાસ્ટિક પ્લેયર છે, હવે સંયમનો માર્ગ અપનાવશે, પહેલાં જ્યારે આ વાત આપણે સમજી, કેવું લાગ્યું? બહુ સરસ. જ્યારે જિમ્નાસ્ટિક રમતી હતી ને ત્યારે અમને ખૂબ આનંદ આવતો હતો, અને અમે એની પાછળ ખૂબ અગાધ મહેનત કરતા હતા, અને એનો સ્ટેન્ડ પાવર બી સારો હતો, સુરતમાં પણ એનું બહુ મોટું નામ અને સારું હતું. પછી અમને એમ થયું કે આ છોકરી મોટી થાય છે એટલે આપણે એની આગળ પાછળ બહુ રહી નહીં શકીએ, માટે અમે જિમ્નાસ્ટિકમાંથી એને થોડીક ખસેવી દીધી. બાકી જિમ્નાસ્ટિક પ્લેયર બનવા માટે એના ટીચરો
એની સ્કૂલ એ બધા જ એની માટે ખૂબ સારી આશા ધરાવતા હતા અને અમને જિમ્નાસ્ટિક માટે બી ખૂબ માન છે. છોકરાઓ જિમ્નાસ્ટિક ખેલવું જોઈએ. જિમ્નાસ્ટિક ખેલ્યા પછી જ પૂજાને આ પાવર અને શક્તિ વધી હતી. જી, આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને જે પૂજા છે તે પોતે નેશનલ પ્લેયર છે. હાલ જે રીતે તે સંયમનો માર્ગ અપનાવશે, 14 ફેબ્રુઆરી એટલે કે કિરીટભાઈનો જન્મદિવસ છે, પોતાના પિતાને એક અનમોલ ભેટ આપવામાં આવશે. 14 જાન્યુઆરીએ પૂજા દીક્ષા ગ્રહણ કરશે અને સંયમનો માર્ગ અપનાવશે. જે આભાર ચેતન સમગ્ર માહિતી બદલ. તો સુરતની પૂજા શાહ કે જે 14 ફેબ્રુઆરી એટલે કે જે પોતાના પિતાનો જન્મદિવસ છે એ જન્મદિવસની ગિફ્ટ સ્વરૂપે ભેટ સ્વરૂપે તે દીક્ષાના માર્ગે આગળ વધવાની છે. જે જિમ્નાસ્ટિક ખેલાડી છે અને હવે સંન્યાસના માર્ગ ઉપર જશે, જે ખૂબ જ મોટી બાબત છે.